हेलो माय डियर स्टूडेंट, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ई क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। केम छो स्टूडेंट? ऑनलाइन स्टडी करो छो ने? ओके, तो चलो टुडे वी आर गोइंग टू स्टडी अगेन पेरेग्राफ राइटिंग, पेरेग्राफ नंबर 4। ओके, जेनुं नाम छे, जेनुं पेरेग्राफनुं नाम शूँ छे, तो के माय फेवरिट टीचर। अने अहींया जे तमने डिटेल में फेवरेट टीचरनू जे नाम आप्युं छे, पछी ए सर होय के मैडम होय, बराबर, तो तमारे जो तमारा सर मैडमनुं नाम लखवुं होय तो आपणे ई चेन्ज करीने एनी जगह लखी देवानुं रहेशे। तो चलो लेट स्टार्ट। दरेकनुं ध्यान ग्रामरमां अने विडियोमां। सी, आपणो टॉपिक छे पेरेग्राफ राइटिंग, पेरेग्राफ नंबर 4, माय फेवरेट टीचर एटले के मारा प्रिय शिक्षक। चलो અહીંયા ધ્યાન, દેર આર 16 ટીચર્સ ઇન અવર સ્કૂલ। દેર આર 16 ટીચર ઇન અવર સ્કૂલ એટલે કે અમારી શાળામાં, અવર એટલે કે અમારી, અમારું, અમારો, ઓકે, તો અમારી શાળામાં 16 શિક્ષકો છે। 16 એટલે 16। ઓલ ધ ટીચર્સ આર ગુડ, ગુડ એટલે કે સારા, બધા જ, દરેક શિક્ષકો સારા છે। બટ મિતેશભાઈ મેવાડા ઇઝ માય ફેવરિટ ટીચર। અહીંયા ફેવરિટ ટીચર કોનું નામ લખ્યું છે કે પણ મિતેશભાઈ મેવાડા મારા પ્રિય શિક્ષક છે। આ જો ઉચ્ચારને અર્થની લાઈન આપણે લખી છે, ઉચ્ચારમાં આપણે કાઉન્સ કરીએ છીએ, બરાબર। પછી કીધું છે હી ટીચિસ અસ મેથ્સ, હે ટીચિસ અસ મેથ્સ એટલે કે તેઓ અમને ગણિત ભણાવે છે। હી ઇઝ અ શોર્ટ એન્ડ ફેટ મેન, શોર્ટ એટલે કે ટૂંકા, ફેટ એટલે કે જાડા, હી ઇઝ અ શોર્ટ એન્ડ ફેટ મેન, તેઓ ટૂંકા અને જાડા માણસ છે। હી ઇઝ 37 યર્સ ઓલ્ડ, હી ઇઝ 37 યર્સ ઓલ્ડ એટલે કે તેઓ 37 વર્ષના છે। હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ એન્ડ ડિસિપ્લિન, વેરી સ્ટ્રિક્ટ એન્ડ ડિસિપ્લિન એટલે કે તેઓ ખૂબ કડક અને શિસ્તવાદી, અહીંયા મેં શિસ્તવાદી લખ્યું છે, શિસ્ત, શિસ્તમાં માનનાર, ઓકે, શિસ્તવાદી માણસ છે, ટીચર છે। પછી જોઈએ, હી ઇઝ ઓલ્સો વેરી લવિંગ, kind and helpful to the children, children, children માટે બાળકો પ્રત્યે કેવા છે, તો કે લવિંગ એટલે કે દયાળુ, સોરી, લવિંગ એટલે કે પ્રેમાળ, kind એટલે કે દયાળુ, અને હેલ્પફુલ એટલે કે મદદ કરે છે। જોઈએ એનો અર્થ જોઈએ, તેઓ ખૂબ જ પ્રેમાળ, દયાળુ અને બાળકોની મદદ પણ કરે છે। અહીંયા મેં ની લખતા ભૂલી ગઈ છું, બાળકોની અહીંયા ની લખી દેજો, મદદ પણ કરે છે। He teaches maths very nicely. He teaches maths very nicely. એટલે કે તેઓ ગણિત ખૂબ સારી રીતે, સરસ રીતે ભણાવે છે. We like to study with him. We like to study with him. એટલે કે અમે, એટલે અમને તેમની સાથે અભ્યાસ કરવો ગમે છે. He makes the study easy and interesting. Makes એટલે કે બનાવવું, ઇઝી એટલે કે સરળ, અને ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, તેવો અભ્યાસને કેવો બનાવે છે, સરળ, અહીંયા સરસ નહીં પણ અહીંયા સરળ લખી દેજો, અભ્યાસને કેવો બનાવે, સરળ, તેવો અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે। હી ઇઝ માય આઈડિયલ, હી ઇઝ માય આઈડિયલ એટલે શું થશે, તેવો મારા આદર્શ છે। આપણે જો કોઈકના કાંઈકને કોઈ, કોઈકને કોઈક આદર્શ હોય, ઘણાના મમ્મી એના આદર્શ હોય, ઘણાના પપ્પા આદર્શ હોય, ઘણાના દાદા હોય, ઘણાને કોઈ હીરો, જેમ કે કોઈનો આદર્શ સલમાન ખાન હોય, કોઈકનો આદર્શ રિતિક રોશન હોય, ઓકે, આઈડલ એટલે શું કે ભાઈ એને જોઈને આપણને અંદરથી આપણું કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ થાય, આપણને સ્ટેમિના મળે, આપણને અંદરથી પોઝિટિવ એનર્જી આવે કે આપણે નહીં એની જેવું કંઈક કરવું છે, એની જેવું બનવું છે, એની જેવું કામ કરવું છે, રાઈટ, એની જેવું નામ કરવું છે, એની જેવા પૈસા કમાવા છે, ઇટ મીન્સ વોટ, કે એની જેવા સંસ્કાર લેવા છે, કે એને આપણે શું બોલીશું ઇંગ્લિશમાં, તો કે આઈડિયલ, બરાબર, કે હી ઇઝ માય આઈડિયલ, તેવો મારા આદર્શ છે। હી ઇઝ એન આઈડિયલ ફોર મેની સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ, અગેન જુઓ, હી ઇઝ એન આઈડિયલ ફોર મેની સ્ટુડન્ટ ઓફ અવર સ્કૂલ એટલે કે તેઓ અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓના આદર્શ છે। ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ, ઓલ એટલે કે દરેક શાળાના દરેક વિદ્યાર્થીઓ તેમનો આદર અને તેમને પ્રેમ કરે છે, તેમનો રિસ્પેક્ટ એટલે કે શું, આદર કરવી, અને લવ એટલે કે પ્રેમ, કે ભાઈ એમને, એમનો રિસ્પેક્ટ કરે છે, એમની આદર કરે છે, બરાબર। તો આ મુજબનો આપણો પેરેગ્રાફ નંબર 4 છે। પછીનો જે પેરેગ્રાફ હશે ને એ પેરેગ્રાફ નંબર 5, દેટ ઇઝ લાસ્ટ, અને દેન આપણે ગ્રામરનું કંઈક નવું યુનિટ શરૂ કરીશું અથવા તો આપણે ટેક્સ્ટ લઈ લઈશું। તો જુઓ, અગેન આપણે આમ જોવા જઈએ પૂરેપૂરો પેરેગ્રાફ, તો સૌથી પહેલાં આપણે પેરેગ્રાફ રીડ કરતા હતા, રાઈટ, તો સેમ તમારે એ કરવાનું છે, આપણે વિડીયોમાં ન કર્યું તેનો મતલબ એવો નથી કે
કે આપણે રીડ નથી કરવાનું. સૌથી પહેલાં પેરેગ્રાફને આપણે રીડ આઉટ કરીશું, ધેન વી સ્ટાર્ટ રાઇટિંગ. ઓકે, ચલો અગેન જોઈશું. There are 16 teachers in our school. અમારી શાળામાં 16 શિક્ષકો છે અને તેમાંથી all of teachers are good. દરેક શિક્ષક સારા છે, બધા શિક્ષક સારા છે, બટ મિતેશભાઈ મેવાડા ઇઝ માય ફેવરિટ ટીચર. એની જગ્યાએ તમે તમારા ટીચરનું નામ પણ લખી શકો. પછી કીધું છે કે હી ટીચિસ અસ મેથ્સ, તેઓ અમને ગણિત ભણાવે છે. ઇઝ શોર્ટ એન્ડ ફેટ, તેઓ ટૂંકા અને જાડા માણસ છે. હી ઇઝ 37 યર્સ ઓલ્ડ, તેઓ 37 વર્ષના છે. હી ઇઝ વેરી સ્ટ્રિક એન્ડ ડિસિપ્લિન, તેઓ ખૂબ જ કડક અને શિસ્તવાદી છે, શિસ્તમાં માનનાર છે. ઓકે, અને પછી જેમ આપણે જોયું હતું એ રીતના ઇઝ ઓલ્સો વેરી લવિંગ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ ટુ ચિલ્ડ્રન, તેઓ બાળક પ્રત્યે કેવા છે, તો કે પ્રેમાળ, દયાળુ અને એને બાળકોની મદદ કરે છે. પછી શું કીધું છે કે ટીચર્સ મેથ્સ વેરી નાઇસલી, તેઓ ગણિત ખૂબ સરસ રીતે ભણાવે છે. વી લાઇક ટુ સ્ટડી વિથ હિમ, અમને તેમની સાથે અભ્યાસ કરવો ગમે છે. હી મેક્સ ધ સ્ટડી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ, તેઓ અભ્યાસને સરળ અને રસપ્રદ બનાવે છે. હી ઇઝ માય આઈડિયલ, તેઓ મારા આદર્શ છે. હી ઇઝ એન આઈડિયલ ફોર મેની સ્ટુડન્ટ્સ ઓફ અવર સ્કૂલ, તેઓ અમારી સ્કૂલના, અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓના આદર્શ છે. તો આ મુજબ જો સ્ટુડન્ટ, આ મુજબ આપણે આ આખો પેરેગ્રાફ નંબર 4 તમારે લખવાનો છે. 2 ટાઈમ લખજો અને બોલીને લખજો. ઓકે, અને પ્રોનાઉન્સેશન અમુક જો તમને નહીં આવડે ને, આપણે આ પેરેગ્રાફ રાઇટિંગથી તમને ઇઝીલી આવડશે. તો આજે એટલું રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ પેરેગ્રાફ ભણીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ.